ओम नमस्ते 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 नमो लोए शौत्रिकाळवर्ती अरहंताणम नमो लोए शौत्रिकाळवर्ती शीतानम नमो लोए शौत्रिकाळवर्ती आयर्याणम नमो लोए शौत्रिकाळवर्ती उच्चायणम नमो लोए शौत्रिकाळवर्ती सवसावणम ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदार्यो चैंदरमोस्त मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्माणाम चैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या च वास्ते चित स्वभावाय भावाय सर्व भावान चिते एगो मे शश द्वपाग्नान दर्शन लखनो शेषा में बहिरा पावा सभ्य संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझती पाए छे एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे अन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे ये जान तो अरहंत ने गुण द्रव्य ने परियाई पने ते जीव जाने आत्म ने पशु मोह पाने लय करे नथी अप्रमत के प्रमत नथी ये एक नायक भाव छे ए रीत शुद्ध कथाए निज ज्ञात ते पोते छे जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने जे कर्मो दे निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवड़ी कथित आशमय प्राप्त हो। ओम श्री नमः शिवाय नमः शिवाय नमः शिवाय। अपनी जे चर्चा चाले छे ए प्रश्नोत्तरी ऊपर अपनी चर्चा चाले छे प्रश्नोत्तरी में आप घना प्रश्नों ना जवाबो आ गया छे हवे बे त्रण प्रश्नों छे एना ऊपर आपणे आजे चर्चा करशू એટલે એ બે ત્રણ પ્રશ્નો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે બીજા ઠેકાણે એમ કહેવામાં આવે છે કે પરસન્મુખ જતી પર્યાયને તું સ્વસન્મુખ વાળવાનો પ્રયત્ન કર અને આપના પ્રવચનમાં આવે છે કે આ જીવે પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરવાનો નથી તો આ બે કથનો વચ્ચેનો વિરોધાભાસ બતાડવાની વિનંતી છે। આ વાત જે કહેવામાં આવે છે કે પરસન્મુખ જતી પર્યાયને તું સ્વસન્મુખ વાળવાનો પ્રયત્ન કર એમાં એવી ચર્ચા છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશ કથનમાં પણ આ ચર્ચા આવે છે કે પરસન્મુખ તારો ઉપયોગ વર્તી રહ્યો છે એને તું તારા સ્વની સન્મુખ લઈ જા એની તરફ વાળ બહારથી તારા ઉપયોગને ખેંચવ રાગ તરફ તારી જે વૃત્તિ ચાલુ રહી છે તારું જ્ઞાન જે રાગ તરફ વર્તી રહ્યું છે ત્યાંથી તેને ખેંચવી અને તારો જે નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે ત્યાં તારી પ્રવૃત્તિ ચાલુ કર તારી વૃત્તિ છે એ પરસન્મુખ છે પ્રવૃત્તિ પણ પરસન્મુખ છે તો તારી નિવૃત્તિ માટે તું તારી વૃત્તિ અને પ્રવૃત્તિ બેયને ત્યાંથી હટાવી અને તારી નિવૃત્ત સ્વભાવ તારો છે ત્યાં એ વૃત્તિ અને પ્રવૃત્તિને જોડી દે એવી વાત પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનોમાં અનેક વાર આવે છે અને બીજી જે વાત છે એ પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અનેક વખત આવે છે જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સિદ્ધ પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય પર્યાયો બધી એક પછી એક એક પછી એક એક પછી એક જે થવાની હોય એ થવા યોગ્ય જ થાય છે અને આના પછી આ એવું પણ નિશ્ચિત છે પર્યાયો તો એક પછી એક એક પછી એક એક પછી એક થયા જ કરે છે પણ આ પર્યાય પછી આ જ પર્યાય થશે એવું પણ નિશ્ચિંતપણું પર્યાયના ક્રમબદ્ધપણામાં રહેલું છે એ ચર્ચા જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે કરતા હોય ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ એવી વાત આવે કે પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ જીવે કરવાનો નથી પણ એ પર્યાયમાં હું ત્રિકાળી દ્રવ્ય છું એવો પુરુષાર્થ ચાલે તો સહજમાં જ પર્યાયો ક્રમબદ્ધમાં એવી જ શુદ્ધતા રૂપી આવી જાય છે એમાં એને સ્વસંવેદન રૂપી પર્યાય પ્રગટ થઈ જાય છે। એટલે આ બે જે વાત છે કે પરસન્મુખ જતી પર્યાયને તું સ્વસન્મુખ વાળ અને આ જીવે પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરવાનો નથી એ બે વાત બે જગ્યાએ યથાર્થ છે। જ્યારે કોઈ જીવ એકાંતે પરસન્મુખતા જ કરી રહ્યો હોય જ્યારે એની એકદમ રાગાદી સન્મુખ વૃત્તિ ચાલતી હોય તો જ્ઞાનીના ઉપદેશમાં એમ પણ આવે ઉપદેશ બોધમાં કે તારા ઉપયોગને તું પરથી હટાવી અને સ્વસન્મુખ લઈ જા સ્વસન્મુખ વાળી દે પરમાં રાગ છે પરમાં આકુળતા થાય છે
માટે આકુળતાને દૂર કરવા માટે તારો નિરાકુળ સ્વભાવ છે, સુખમય સ્વભાવ છે, આનંદમય સ્વભાવ છે, ત્યાં જો તું તારા ઉપયોગને વાળી તારી પર્યાયને ત્યાં લઈ જઈશ તો તને નિરાકુળ સ્વભાવનો અનુભવ થશે અને સુખની ઉત્પત્તિ થશે. અને બહારમાં અત્યારે પરસન્મુખ જે વૃત્તિ ચાલે છે, પરસન્મુખ જે પર્યાય ચાલે છે, તો પરમાં તો જ્ઞાને નથી અને પરમાં સુખે નથી. એમ પરમાં જો તું શોધવા જાય તો પરમાં તને ક્યાંય જ્ઞાન કે સુખ મળવાનું નથી. તારું સુખ અને તારું જ્ઞાન તારા દ્રવ્ય સ્વભાવમાં છે. માટે તું તારી પર્યાયને તારા દ્રવ્ય સન્મુખ વાળ તો તને સુખ અને આનંદની ઉત્પત્તિ થશે. એવા ઉપદેશ બોધમાં એવી જ ચર્ચા હોય અને એ જ પુરુષ જ્યારે સિદ્ધાંત બોધથી ચર્ચા કરે, જ્યારે સિદ્ધાંત બોધની વાત આવે, સિદ્ધાંત બોધ હંમેશા અફર હોય છે. એ ત્રણેય કાળ એક સરખો હોય છે અને ઉપદેશ બોધ હંમેશા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે ફરતો હોય છે, વ્યક્તિ અનુસાર પણ ફરતો હોય છે. સિદ્ધાંત બોધ હંમેશા અફર અને અક્રમિક હોય છે, કે કોઈ પણ જીવ માટે સિદ્ધાંત બોધ એક સરખો હોય છે કે આ જીવે પર્યાયને ફેરવવાનો કદી પુરુષાર્થ કરવાનો જ નથી. કારણ કે પુરુષાર્થથી કોઈ પર્યાય કદી પણ ફરી શકતી જ નથી. પર્યાયો બધી માળાના મણકાની જેમ એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એ પોતે અંદરમાં અનુસ્થિતિથી પારિણામિક ભાવે ગૂંથાયેલો અંશ પડ્યો છે અને એ અંશની પ્રગટતા જેવી થવાની હોય એવી જ પર્યાય રૂપે થાય છે. માટે જીવ પર્યાયને કદી ફેરવવાના પુરુષાર્થે ચડે માટે પર્યાય ફરી નથી શકતી, પણ એ એનો અભિપ્રાયમાં એમ રાખી શકે છે કે પર્યાયને ફેરવવું એ પુરુષાર્થ નથી, પણ પર્યાય જેમાં નથી એવા દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરવું, એવા ત્રિકાળ સ્વભાવનું લક્ષ કરવું, એવો જ્ઞાયક ભાવ હું છું, એવું શાશ્વત તત્વ હું છું, એવું અનાદિયંત તત્વ હું છું, એવી જો એના અભિપ્રાયમાં એની વિશ્વાસતા ઊભી થઈ જાય તો સહજપણે જ પર્યાય જે રાગાદી રૂપ પરિણમતી હતી, મિથ્યાત્વ રૂપ પરિણમતી હતી, અજ્ઞાન રૂપ પરિણમતી હતી, એ પર્યાયનો ક્રમમાં કાળ જ એવો આવી જાય, સ્વકાળ જ એવો આવી જાય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય ઉદ્ભવિત થઈ જાય. અત્યારે અવાજ બહુ આવે છે ભારતી સાઈ. હેલો હેલો. હા હવે બરાબર છે, મને હવે બરાબર છે. હા એટલે પર્યાયનો સ્વકાળ એવો જ પ્રગટ થઈ જાય જ્યારે એનો અભિપ્રાય ફરી જાય કે હું મારી પણ પર્યાયને ફેરવી શકતો નથી, પરની પર્યાયને ફેરવવાનો તો કોઈ સમર્થ છે જ નહીં, પણ પોતાના દ્રવ્યની પોતાની પર્યાયો જે છે એ પણ ક્રમબદ્ધમાં એની યોગ્યતા અનુસાર જ પ્રગટ થવાની છે. એટલે ત્યાં પર્યાયને ફેરવવી એ પુરુષાર્થ નથી, દ્રવ્ય સ્વભાવ તરફ અભિપ્રાય કેળવવો એ અનંત પુરુષાર્થ છે. પર્યાય થવા યોગ્ય થાય છે એમ સ્વીકાર કરવો, એટલે એનો અર્થ જ એમ છે કે પર્યાયને ન જોવી એનું નામ ખરેખર પુરુષાર્થ છે, દ્રવ્યને જોવું એનું નામ પુરુષાર્થ છે. જ્યાં દ્રવ્ય તરફ એનો અભિપ્રાય ચાલુ થાય છે, જ્યાં દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય છે, જ્યાં દ્રવ્ય હું છું એવું એને ખ્યાલમાં આવે છે, તો સહજમાં જ પર્યાયો એની મેળે જ સમ્યકતા રૂપ પરિણામમાં મંડે છે. એને ફેરવવાથી પર્યાય કદી ફરી શકતી નથી. પણ જ્ઞાનીઓના ઉપદેશમાં એવી પણ વાત આવે કે પરસન્મુખ તારી પર્યાય થાય છે તો એને તું સ્વસન્મુખ વાળવાનો પ્રયત્ન કર. એનો અર્થ જ એમ છે કે તું તારા સ્વસન્મુખ વાળવાનો પ્રયત્ન કર, એનો અર્થ જ એમ છે કે તું સ્વને જો, તું સ્વને જોઈશ તો તારી પર્યાય સહજમાં જ શુદ્ધ રૂપે પરિણમી જશે, એવો આનો અર્થ છે. માટે પુરુષાર્થ અને ક્રમબદ્ધ એ એક સમયમાં એક સાથે રહેલા છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ પણ એ જ સમયે એક સાથે હોય છે. જ્ઞાનીઓના ઉપદેશમાં ઉપદેશ બોધ પણ આવતો હોય છે અને એ જ સમયે જ્ઞાની પુરુષને જો પૂછવામાં આવે કે આપ એમ કયો છો કે તમારી પર્યાયને પરસન્મુખથી સ્વસન્મુખ વાળો તો મારી પર્યાયને હું વાળી શકું છું, ત્યારે જ્ઞાની એમ જ જવાબ આપે છે કે સ્વસન્મુખ વાળવાનો અર્થ એ છે કે તું તારા દ્રવ્ય સ્વભાવને જો, એનો અર્થ જ એમ છે કે તું દ્રવ્ય સ્વભાવને જો તો તારી પર્યાયનો ક્રમ જ જે મિથ્યાત્વનો હતો એ સમ્યકનો ક્રમ સહજપણે આવી જશે. તારે પર્યાયને ફેરવી નહીં પડે, પર્યાય પોતાથી જ, પોતાના પરિણમનથી જ, પોતાના સત્કારકથી જ, પોતાની સતહેતુકતાથી જ, પોતાની જન્મક્ષણથી જ એ ફરી જ જશે અને એ ફરતી પર્યાયમાં સમ્યકતા
જન્મ લેશે એવું જ્ઞાનીઓના વચનમાં આવે છે એ અપેક્ષાએ અહીંયા આ વાત આવી છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ અગત્યનો છે. અનેકાંતિક એવા જ્ઞાન અને એકાંતિક એવી દ્રષ્ટિ એના વચ્ચે કઈ રીતે સુમેળ છે? હવે આ અનેકાંતિક જ્ઞાનને કહેવાય અને એકાંતિક દ્રષ્ટિને કહેવાય, એમાં એ બેનો સુમેળ કેવી રીતે છે, અથવા તો સુમેળ આપણે ન હોય તો સુમેળ કરવો કેવી રીતે, સુમેળ સાધવો કેવી રીતે? જ્ઞાનનું અનેકાંતિક સ્વરૂપ કેવું છે અને શ્રદ્ધાનું એકાંતિક સ્વરૂપ કેવું છે? બંને પર્યાયો જ્ઞાનનો સ્વભાવ અને શ્રદ્ધાનો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ સ્વભાવથી દ્વિરૂપતા વાળો, સ્વભાવથી જ અનેકાંતિક છે અને સ્વભાવથી જ જ્ઞાન સ્વવિકલ્પ છે, અને શ્રદ્ધાનો દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, શ્રદ્ધાનો સ્વભાવ જ એ જ સમયે નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એટલે એક સમયે એક તરફ જ એનું વલણ હોય છે, યા તો એ દ્રવ્યની સન્મુખતા હોય છે ત્યાં શ્રદ્ધામાં, અને યા તો યા પરની સન્મુખતા એટલે કે પર્યાયની સન્મુખતા હોય છે, એવું એકાંતિક પણ શ્રદ્ધામાં હોય છે. હવે આવા રીતે એને જોવામાં આવે તો શ્રદ્ધા ખરેખર અહમ એકમાં જ કરી શકે છે અને જ્ઞાન પણ અહમ તો એકમાં જ કરે છે, પણ જ્ઞાનમાં દ્વિરૂપતા હોવાને કારણે, અનેકાંત પણ હોવાને કારણે, એ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાને કારણે, એ જ્ઞાન સવિકલ્પ સ્વભાવ હોવાનું હોવાને કારણે, એમાં દ્રવ્ય અને પર્યાય એ બેયનું જ્ઞાન એક સમયમાં એક સાથે વર્તે છે. શ્રદ્ધા છે એમાં જ્ઞાન નથી, શ્રદ્ધામાં માત્ર અહમ હોય છે, અને એ અહમ જે છે એ યા તો દ્રવ્યમાં હોય છે યા તો પર્યાયમાં હોય છે, એટલે કે પરમાં હોય છે કે પર્યાયમાં હોય છે એમ કહેવામાં આવે છે. માટે આ અનેકાંતિક એવું જ્ઞાન અને એકાંતિક એવી દ્રષ્ટિ એને સુમેળ આપણે કેવી રીતે કરવો? હવે બે પોતપોતાના સ્વભાવથી જ સ્વતંત્ર છે. જ્ઞાન પોતાનો અનેકાંતિક સ્વભાવ કદી છોડતું નથી અને શ્રદ્ધા પોતાનો નિર્વિકલ્પ એકાંતિક સ્વભાવ કદી છોડતું નથી. જ્ઞાન પોતાનો દ્વિરૂપતા વાળો સ્વપર પ્રકાશક સવિકલ્પ સવિકલ્પ સ્વભાવ અનેકાંતિક સ્વભાવ કદી છોડતું નથી, અને શ્રદ્ધા પોતાનો એકાંતિક નિર્વિકલ્પ પોતાનો અહમ કરવાનો સ્વ સ્વભાવ એ પણ કદી શ્રદ્ધા છોડતી નથી. તો આવી જે વસ્તુની વ્યવસ્થા છે એમાં સર્વપ્રથમમાં પ્રથમ આ વિષય સમજવા માટે આપણે થોડા વિસ્તારથી એની સમજણ કરવી પડે. એટલે પ્રથમમાં પ્રથમ તો જે આખું દ્રવ્ય છે એ દ્રવ્યનો એક પ્રમાણ સ્વભાવ છે. એ પ્રમાણ સ્વભાવ છે, એ પ્રમાણ સ્વભાવ કેવો છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને પ્રમાણ કહેવામાં આવે છે. હવે એ પ્રમાણ કેવું હોય કે એમાં દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ અખંડ એકરૂપ રહેતું હોય અને એ જ સમયે પર્યાયમાં પ્રતિ સમય પરિણમન ચાલતું હોય. એ પર્યાયમાં પ્રતિ સમય પરિણમન ચાલે તો એ પરિણમનમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ પણ ચાલતી હોય અને એ જ સમયે એનો દ્રવ્ય સ્વભાવ કુટસ્થ સ્વભાવ ત્રિકાળ સ્વભાવ રાગ દ્વેષ મોહની પર્યાયથી જુદો એવો દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ સ્વભાવ અનાદિ અનંત એક રૂપ અખંડ શુદ્ધ પણ રહી ગયો હોય, આવું દ્રવ્ય પર્યાયનું જોડકું જે છે એને પ્રમાણનો વિષય કહેવામાં આવે છે. આને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. આવું પ્રમાણનું દ્રવ્ય અત્યારે વર્તમાનમાં અજ્ઞાની જીવ પાસે રહેલું છે અને જ્ઞાની જીવ પાસે પણ એની શ્રદ્ધાની સમ્યકતા હોય એ સમય પણ રાગાજી ભાવ એવી ચારિત્રની અસ્થિરતાની અપેક્ષાએ બહિર્લક્ષે જે પરિણમતી પર્યાયમાં રાગાદી ભાવ ચાલતા હોય એવી પર્યાયને સાથે જોડીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જો જોવામાં આવે તો એને પણ એ પ્રકારનું પ્રમાણ ચાલી રહ્યું હોય છે. હવે એ દરેક પ્રકારના પ્રમાણમાં એક વિકલ્પાત્મક પ્રમાણ હોય છે, જ્ઞાનીને નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું છે, અજ્ઞાનીને વિકલ્પાત્મક પ્રમાણ ચાલુ છે. એ વિકલ્પાત્મક પ્રમાણમાંથી જે શુદ્ધાત્માનું અવલંબન લઈ પ્રમાણમાંથી નહીં દ્વારા મારો શુદ્ધાત્મા અનાદિ અનંત શુદ્ધ છે એવું અવલંબન લઈ અને જે પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. અને દરેક જીવોને અજ્ઞાની જીવોને પણ વર્તમાનમાં પ્રમાણ તો છે પણ એને વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાન છે, તો એ વિકલ્પાત્મક પ્રમાણ છે એને આગમ પ્રમાણ કહેવામાં આવે છે.
એ આગમ પ્રમાણમાં ત્રિકારી દ્રવ્ય શુદ્ધ કહેવામાં આવે છે અને એની પર્યાયોમાં રાગ દ્વેષ મોહની અશુદ્ધતા ચાલતી હોય છે. એ બેયને એક સાથે જોવા એને પ્રમાણનો વિષય કહેવામાં આવે છે. એ પ્રમાણના વિષયમાં જે જીવ છે એ પ્રમાણનો વિષય, એમાંથી જે જીવ નિશ્ચય કાઢે છે, જે જીવ ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરે છે, જે જીવ એની વૃત્તિને ત્રિકાળી દ્રવ્ય હું છું એ તરફ લઈ જાય છે, એટલે કે એવું અહમપણું જેને ચાલે છે, એવા જીવને દ્રવ્યની શ્રદ્ધાપૂર્વક જે જ્ઞાન પ્રગટ હતું એ જ્ઞાનનું પરિણમન બીજે સમયે થઈ અને એ જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થાય તો એને અનેકાંતિક જ્ઞાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. હવે આ જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે એને આપણે જે રાગાદિરૂપ પર્યાય લીધી, રાગ દ્વેષ મોહ રૂપ, અને દ્રવ્ય સ્વભાવમાં વિતરાગ સ્વભાવી છે, એ ત્રિકાળ છે, અનાદિ અનંત છે, એકરૂપ છે, અને પર્યાયમાં અશુદ્ધતા અત્યારે પરિણમન અશુદ્ધતાનું ચાલે છે, આવી અજ્ઞાનીની સ્થિતિ છે. તો આવી અજ્ઞાનીની સ્થિતિમાં ત્યાં કાંઈ અનેકાંત હજી પ્રગટ નથી થયું. અનેકાંત કોને કહેવાય? શ્રીમદ રાજચંદ્રજીએ એક બહુ સરસ વાત લખી છે કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિશ્ચય વિના કાંઈ પણ કાર્યકારી થઈ શકતું નથી. એટલે કે અનેકાંતિક જ્ઞાન પણ જ્યાં સુધી સમ્યક એકાંતનો જન્મ ન થાય ત્યાં સુધી અનેકાંતિક જ્ઞાન કોઈ પણ અપેક્ષાએ ઉપકારી થતું નથી. તો પ્રથમમાં પ્રથમ જ્ઞાનીઓ સમ્યક એકાંતને મહત્વ આપતા હોય છે. સમ્યક એકાંત થતાં જ અનેકાંતિક જ્ઞાનનો જન્મ થાય છે. જ્યાં સુધી સમ્યક એકાંત સ્વરૂપ એવું જે ત્રિકાળી દ્રવ્ય છે એના ઉપર જ્યાં સુધી દ્રષ્ટિની સ્થાપના નથી થતી, એનો અભિપ્રાય ત્યાં જઈને કેળવાતો નથી, ત્યાં સુધી સમ્યક અનેકાંતનો જન્મ જ થતો નથી. વર્તમાનમાં જે અનેકાંત કહેવામાં આવે છે અજ્ઞાનીઓનું, એ અજ્ઞાનીઓનું મિથ્યા અનેકાંત છે, સમ્યક અનેકાંત નથી. એટલે કે દ્રવ્ય પર્યાયનું જોડકું એને પણ અનેકાંત કહેવામાં આવે. તો એ અનેકાંત છે, એમાંથી એકાંત એવું દ્રવ્ય જ્યાં સુધી નીકળતું નથી ત્યાં સુધી એના જ્ઞાનમાં, વર્તમાન વર્તતા જ્ઞાનમાં અનેકાંતિક જ્ઞાનનો કદી જન્મ થતો નથી. એટલે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત વગર કોઈ પણ અપેક્ષાએ ઉપકારી નથી એવી જે વાત આવે છે એમાં સર્વપ્રથમમાં પ્રથમ દ્રષ્ટિની મુખ્યતા છે. જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નથી આવતો ત્યાં સુધી સમ્યક અનેકાંતિક જ્ઞાનનો જન્મ જ ખરેખર થતો નથી. એટલે પહેલેમાં પહેલી મુખ્યતા પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી જે દ્રષ્ટિનો વિષય આપણને આપ્યો છે કે દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, અકારણ છે, નિત્ય શુદ્ધ છે, અનાદિ અનંત છે, એકરૂપ છે, સ્વભાવ એમાં પરિપૂર્ણ પડેલો છે, એમાં કોઈ અધુરાશ અલ્પજ્ઞતા નથી, એવું સ્વભાવમાં જાણવું દેખવું પણ અંદરમાં નિરંતરપણે વર્તી રહ્યું છે એવો દ્રવ્ય ગુણ અને કારણસૂત પર્યાયે આખો અભેદપણે અખંડપણે રહેલો જે ત્રિકાળ સ્વભાવ છે એ ત્રિકાળ સ્વભાવની પહેલામાં પહેલી દ્રષ્ટિ કરવી એ જ ખરેખર વાસ્તવિકપણે જીવનું પ્રયોજન છે. અને એ દ્રષ્ટિ થતાં જ જે જ્ઞાનનો જન્મ થાય છે એવા જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન, અનેકાંતિક જ્ઞાન, વિરૂપતા વાળું સમ્યક જ્ઞાન, એવો જ્ઞાન એનું નામ પડે છે. પણ ત્યાર પહેલા પણ જ્યારે મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર છે, ત્યારે પણ એ જીવ પાસે પ્રમાણ જ્ઞાન છે. એટલે કે દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે, પર્યાયમાં અશુદ્ધતા પ્રગટ છે, દ્રવ્ય તો શુદ્ધતા રૂપે રહેલું છે, પણ ત્યારે પણ એના જ્ઞાનમાં એક એવો ઉપયોગરૂપી વર્તમાનમાં સ્વભાવ પર્યાયમાં પણ રહી ગયો છે, ઉપયોગરૂપી સ્વભાવ કે જે ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં બાળગોપાળ સૌને આવી રહ્યો છે, એવા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે, ઉપયોગમાં ઉપયોગવાન જણાઈ રહ્યો છે, જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, એવું જો એને ખ્યાલમાં આવી જાય કે મારું જ્ઞાન છે એ તો ખરેખર મારા જ્ઞાયકને છોડતું જ નથી, એવો જ એને ખ્યાલ આવી જાય છે, એની શ્રદ્ધા સહજમાં આ હું છું એમ પરિણમી જાય છે, અને એમ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડતા અભિપ્રાય એનો દ્રવ્ય સન્મુખ થતા આ હું છું એમ પરિણમતા જે જ્ઞાન
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો હતો, એ જ્ઞાન કન્વર્ટ થઈને મિથ્યા જ્ઞાન રૂપે પરિણમતું હતું. એ જ જ્ઞાન એ સમયે દ્રષ્ટિ જે અહમ જ્ઞાયકમાં કરે છે, એ જ સમયે એ જ્ઞાન કન્વર્ટ થઈ અને સમ્ય જ્ઞાન રૂપે પરિણમી જાય છે. હવે એ સમ્ય જ્ઞાન રૂપે પરિણમે છે, એ જ્ઞાન જે પરિણમ્યું, જે જ્ઞાનમાં સમ્યક પરિણમન થયું, એ જ્ઞાનનું નામ ખરેખર અનેકાંતિક જ્ઞાન પડે છે. અને એ અનેકાંતિક જ્ઞાન દ્રવ્ય અને પર્યાયને જેમ છે તેમ યથાર્થ જાણે છે. ત્યાર પહેલા વાસ્તવિકપણે યથાર્થ જાણવું ખરેખર હોતું જ નથી. મિથ્યા જ્ઞાનમાં યથાર્થ જાણવું હોતું નથી, પણ મિથ્યા જ્ઞાનની સાથે જે એક એનો ઉપયોગ સ્વભાવ રહી ગયો છે, એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવો જો એને શ્રદ્ધામાં વિશ્વાસ આવી જાય, તો એ વિશ્વાસવાળી શ્રદ્ધા ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરી અને એ પરિણમે, તો એ પરિણમન થયું એમાં સમ્યક દર્શનની પ્રગટતા થાય. અને એ જ સમયે જે જ્ઞાન સામાન્ય જ્ઞાન રૂપ હતું, એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપ પરિણમી જાય, તો એવા જ્ઞાનમાં અનેકાંતિકતા પ્રગટ થાય. એ અનેકાંત જે પ્રગટ થાય, એ અનેકાંત જ્ઞાન એવું હોય કે એ શ્રદ્ધા પોષક જ્ઞાન કહેવાય, અને જ્ઞાન પોષક શ્રદ્ધા કહેવાય. એને એનું નામ શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ કહેવાય. જ્યાં સુધી શ્રદ્ધા સમ્યકપણે પરિણમતી નથી, ત્યાં સુધી શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ ખરેખર થઈ શકતો નથી. ત્યાર પહેલા એવા સમ્યક પરિણમન પહેલા એક જે નિર્ણયની ભૂમિકા આવે છે, એ નિર્ણયની ભૂમિકામાં એને મધ્યસ્થતા આવી જાય છે. એ મધ્યસ્થતામાં શું હોય છે કે કોઈ પણ પ્રકારના નઈ પક્ષો જે હોય છે એ છૂટવાનો સ્વકાળ એનો પાકી જાય છે. કારણ કે એ નિર્ણયના કાળમાં જ્યાં સુધી સમ્યકતા પ્રગટ સમ્યક રૂપે ન થઈ હોય, ત્યાર પહેલા જે નિર્ણયની ભૂમિકા આવે છે, એ નિર્ણયની ભૂમિકામાં એ એવી રીતે નિર્ણય કરે છે કે મારો જ્ઞાયક ભાવ છે એ તો નિશ્ચય નહીંથી શુદ્ધ છે, અને મારી પર્યાયમાં વ્યવહારને એ અશુદ્ધતા વર્તે છે. એવો એને નયપૂર્વક દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનો નિર્ણયનો કાળ આવે છે, એ પહેલા નયપૂર્વક નિર્ણય કરે છે. એ નયમાં નિર્ણય કર્યા પછી કે નિશ્ચયને એ મારો સ્વભાવ શુદ્ધ છે, પણ એ જ સમયે વ્યવહારને એમ કહે છે કે મારા પર્યાય સ્વભાવમાં અત્યારે વર્તમાનમાં અશુદ્ધતાનું પરિણમન ચાલે છે. એવા પેલા નયપૂર્વક એ નિર્ણય કરે છે. એ નિર્ણય કર્યા પછી એ સ્વભાવના સ્મરણમાં પહોંચે છે. એ સ્વભાવના સ્મરણમાં પહોંચે છે ત્યારે નયોથી કરેલો નિર્ણય છે એ નયોને એ છોડવા રૂપે વર્તે છે. એ નયોથી અનુભવ નથી થતો, અનુભવ જ્ઞાનથી થાય છે. નયો છે ને એ જ્ઞાયકના દરવાજા સુધી લઈ જવાનું કામ કરે છે. પછી જ્ઞાન છે ને અભેદ પરિણમનનું કામ કરે છે. જ્યાં સુધી અંશરૂપી નયના અંશરૂપી પરિણમન ચાલે છે, ત્યાં સુધી એ એક 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 અંશરૂપ જ્ઞાન રહેતું હોય છે. અને એ અનંત નયોનો સમુદાય એને જ્ઞાન કહેવામાં આવે છે. એવું જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન એના ખ્યાલમાં આવે છે કે મારા જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. સ્વભાવથી જ મારું જ્ઞાન મારા જ્ઞાયકને જાણી રહ્યું છે. સ્વભાવ જ મારો એવો છે કે એને જ્ઞાયકને છોડ્યો નથી. એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે, ત્યાં જે નયથી વિકલ્પાત્મક નિર્ણય જે એને કરેલો હતો, એ નિર્ણયથી એ જીવ આગળ વધી અને સ્વભાવના પક્ષમાં આવી જાય છે. નયથી નિર્ણય કરે છે, અને નયથી નિર્ણય કર્યા પછી એને એક સ્વભાવનો પક્ષ આવે છે. અને એ સ્વભાવનો પક્ષ આવે છે ત્યાર પહેલા એણે જે કરેલો નિર્ણય હતો, એ નિર્ણયમાં એણે અશુદ્ધતાને પણ રાખી હતી અને શુદ્ધતાને પણ રાખેલી હતી કે ભાઈ મારો દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ છે, અને મારી પર્યાયમાં અત્યારે વર્તમાનમાં અશુદ્ધતાનું પરિણમન ચાલુ છે. અને એ અશુદ્ધતાનું પરિણમન છૂટી જાય અને એ પરિણમનમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય, એના માટે જ હું જ્ઞાનીઓનો ઉપદેશ સાંભળું છું, તત્વની વાતને ગ્રહણ કરું છું, સ્વાધ્યાય કરું છું, નિત્ય ચિંતન કરું છું, મનન કરું છું, કારણ કે મને એવો ખ્યાલ આવ્યો છે કે મારી પર્યાયમાં અત્યારે અશુદ્ધતા વર્તે છે, એવો મેં નય જ્ઞાનથી મારા સ્વીકારમાં એ વાત આવી ગઈ છે. જેને એ વાત જ સ્વીકારમાં નથી એને તો પ્રશ્ન જ નથી, પણ અત્યારે વર્તમાનમાં અશુદ્ધતા પર્યાયમાં વર્તે છે બહિર્લક્ષે, અને એ જ સમયે જે સમયે અશુદ્ધતા વર્તે છે એ જ સમયે મારો દ્રવ્ય સ્વભાવ નિશ્ચયને એ શુદ્ધ રહી ગયો છે. પર્યાય નહીં અશુદ્ધતા હોવા છતાં, વ્યવહાર નહીં અશુદ્ધતા હોવા છતાં,
એક સમયે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે એવું નયપૂર્વક નિર્ણય કરી અને પછી એવી અશુદ્ધતા મારી પર્યાયમાં વર્તે છે, મારું દ્રવ્ય શુદ્ધ છે એવો નયથી નિર્ણય કરી અને પછી એ નિર્ણયને આગળ ધપાવે છે, અને આગળ ધપાવતા ધપાવતા એ એક સ્વભાવના પક્ષમાં આવે છે. એ સ્વભાવનો પક્ષ એવો છે કે અહીંયા અનેકાંતિક જ્ઞાન કે એકાંતિક દ્રષ્ટિ વર્તમાનમાં એ સ્વભાવના પક્ષમાં એવું કાંઈ નથી. સ્વભાવમાં એવું હોય છે કે પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમન કરી રહી છે અને દ્રવ્ય પોતાના સ્વભાવથી જ કુટસ્થ છે, એને કહેવાય છે સ્વભાવનો પક્ષ. પર્યાયનું પરિણમન મિથ્યા દર્શનનું છે કે સમ્યક દર્શનનું છે, પર્યાયનું પરિણમન રાગનું છે કે વિતરાગતાનું છે, પર્યાયમાં પરિણમન અજ્ઞાનનું છે કે સમ્યક જ્ઞાનનું છે, એવા પર્યાયના વિશેષને વિચારતો નથી. પર્યાયને પર્યાયના સ્વભાવથી જોવે છે કે પર્યાય પરિણમે છે તો પર્યાય પર્યાયના સ્વભાવ અનુસાર જ એનું પરિણમન ચાલ્યા કરે છે, અને દ્રવ્ય એના સ્વભાવથી જ કુટસ્થ છે, ધ્રુવ છે, શુદ્ધ છે, અનાદિ અનંત છે, એકરૂપ છે. પહેલા નૈતિક નિર્ણય કરી લીધો છે અશુદ્ધતા ને શુદ્ધતાનો, ત્યારબાદ સ્વભાવના પક્ષમાં આવે છે ત્યારે એ અશુદ્ધતા જે પર્યાયની છે એને યાદ નથી કરતો, શુદ્ધતા પ્રગટ કરવી છે એમ પણ યાદ નથી કરતો, ત્યારે એ સ્વભાવના પક્ષમાં એટલું જ યાદ કરે છે કે મારી પર્યાય એના પોતાના સ્વભાવ અનુસાર જ પરિણમી રહી છે, કારણ કે પર્યાયનો સ્વભાવ જ પરિણમન છે, એ પરિણમતી વ્યવસ્થા છે, અને દ્રવ્યનો સ્વભાવ જ કુટસ્થ છે, ધ્રુવ છે, અખંડ છે, નિત્ય છે, એકરૂપ છે, એમ એ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ એવા એક પક્ષમાં આવી જાય છે. એ પક્ષ છે, પક્ષ શા માટે કહેવામાં આવે છે કે હજી સમ્યક રૂપે પરિણમન નથી થયું એટલે એને પક્ષ કહેવામાં આવે છે, પણ એ પક્ષ એવો છે કે એમાં એણે દ્રવ્ય અને પર્યાય બેયના સ્વભાવને લખવા લીધા છે, બેયની એ પર્યાયની ઉપાધિઓને ગૌણ કરી દીધી છે એણે, કે અશુદ્ધતા વર્તી રહી છે કે શું વર્તી રહી છે એને યાદ નથી કરતો. એ અશુદ્ધતા કેમ વર્તી રહી છે તો કે પર્યાયના સ્વભાવનું પરિણમન એનો સ્વભાવ છે, તો એ પરિણમનમાં શું છે એ વિચાર નથી કરતો, પરિણમન છે પર્યાયમાં, અને દ્રવ્ય એ સમય અપરિણામી છે, દ્રવ્ય સ્વભાવથી જ અપરિણામી છે, પર્યાય સ્વભાવથી જ પરિણમનશીલ છે, એવું એક પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવ એવો એક એને એની પેલા નિર્ણય એવો પછી એક આવો નિર્ણય આવે છે કે આ તો સ્વભાવ છે, તો કે પર્યાયનું પરિણમન છે, તો કે પર્યાયમાં રાગાથી વર્તે છે, તો કે એ તો વિભાવ સ્વભાવ છે, તો કે પર્યાયમાં છે ને વિતરાગતા વર્તે છે, તો કે એ તો સ્વભાવ જ સ્વભાવ જ છે એનો એમ વર્તવું. એવી રીતે એ પર્યાયના માત્ર સ્વભાવને જ છે ને પક્ષમાં લીએ છે અને દ્રવ્યના પણ સ્વભાવનો પક્ષ આવે છે, એવી રીતે બે સ્વભાવના એને એક સાથે ખ્યાલમાં આવવા માંડે છે. એને એમ કહેવાય છે કે આ જીવ હવે નિર્ણય થયા પછી, પ્રમાણ જ્ઞાન થયા પછી, નયપૂર્વક નિર્ણય કર્યા પછી એક એનું મધ્યસ્થ જ્ઞાન એવું પ્રગટ થવા માંડ્યું છે કે એને દ્રવ્યના સ્વભાવની ખબર પડવા માંડી છે અને પર્યાયના પણ સ્વભાવની ખબર પડવા માંડી છે. બેયના સ્વભાવ સુધી એ જીવનું જ્ઞાન પહોંચી ગયું છે. હવે એ જીવનું જ્ઞાન સ્વભાવ સુધી પહોંચે છે તો પર્યાયનો સ્વભાવ પરિણમન છે, દ્રવ્યનો સ્વભાવ અપરિણામી છે, એવું બેયના સ્વભાવ સુધી જ્યાં જીવ પહોંચે છે ત્યાં એને ખ્યાલમાં આવી જાય છે કે આ પર્યાયનો સ્વભાવ જ પરિણમનશીલ છે, તો એ તો અનાદિ અનંત એનો પરિણમનશીલ સ્વભાવ છે, અને દ્રવ્યનો સ્વભાવ જ અપરિણમનશીલ છે, તો અનાદિ અનંત એનો દ્રવ્ય સ્વભાવ છે એ અપરિણામી રહી ગયો છે, તો હવે જે પરિણમન જે રીતે વર્તી રહ્યું છે એ રીતે એના સ્વભાવને મેં જોયું, તો હવે એ સ્વભાવ પરિણમન સ્વભાવે મારો સ્વભાવ છે કે અપરિણમી સ્વભાવે મારો દ્રવ્યનો સ્વભાવ છે. હવે જે પરિણમન ચાલી રહ્યું છે સ્વભાવગત, એ પરિણમનમાં જે વિભાવરૂપ પ્રક્રિયા ચાલી રહી છે અને દ્રવ્યનો સ્વભાવ કુટસ્થ છે, એ તો પરિપૂર્ણ શુદ્ધ છે, અનાદિથી અખંડ છે, એમાં કોઈ ખંડ પડ્યો નથી, એમાં કોઈ અશુદ્ધતા થઈ નથી, અને પર્યાયમાં એના સ્વભાવથી જ અત્યારે અશુદ્ધતા ચાલી રહી છે, તો એ શું કરે છે કે શુદ્ધતા ક્યાં છે, તો કે મારા દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધ છે, હું તો ત્રિકાળી દ્રવ્ય છું, હું તો અનાદિ અનંત શુદ્ધ છું, હું તો એકરૂપ છું, હું તો અખંડ છું, હું તો શાશ્વત છું, હું તો અપરિણામી સ્વભાવ છું, એમ જ્યાં એની શ્રદ્ધામાં એનો અભિપ્રાય પલટાય છે ત્યાં જ એ શ્રદ્ધા એના અપરિણામી સ્વભાવ તરફ દોરાઈ જાય છે. એ અપરિણામી સ્વભાવ તરફ શ્રદ્ધાનો અભિપ્રાય ઝૂકે છે કે હું તો અપરિણામી જ છું,
હું તો જ્ઞાયક ભાવ જ છું, હું તો કુટસ્થ જ છું, હું તો શાશ્વત જ છું, એને એમ કહેવાય છે એ શ્રદ્ધા. બંધ કરીને આવીશ. હેલો હેલો, ડ્રોપ હો ગઈ ક્યા ચેતન ભાઈ? ડ્રોપ હો ગઈ લગતે હૈ કુશલ ભાઈ. અચ્છા, મેં ફિર સે કોલ કરતા હું. દૂસરે નંબર પર ટ્રાય કરતા હું. હેલો. હા હેલો, આ ગઈ ચેતનભાઈ? હા ચેતનભાઈ આ ગઈ. ચેતનભાઈ આજે ડ્રોપ થઈ ગયા હતા થોડીક વાર, એટલે તમને જો ખ્યાલ. કઈ વાત નહીં, કઈ વાત નહીં, આપણે ચાલુ કરી દઈ. હાજી ચાલુ કરી દઈશું. એટલે અનેકાંતિક જ્ઞાન અને એકાંતિક દ્રષ્ટિ, હવે એ બેના સ્વભાવ જ્યાં ખ્યાલમાં આવે છે ને, ત્યાં જે શ્રદ્ધામાં અભિપ્રાય વિચ્યાત્વ રૂપે પરિણમતો હતો, એ શ્રદ્ધા દ્રષ્ટિ બેના સ્વભાવ જ્યાં ખ્યાલમાં આવી ગયા કે પર્યાયનો સ્વભાવ તો પરિણમન રૂપ છે અને દ્રવ્યનો સ્વભાવ તો અનેક એકાંતિક કુટસ્થ છે, એ કાંઈ પરિણમન છે જ નહીં એમાં, એ તો અપરિણામી સ્વભાવ છે, એવું જ્યાં અભિપ્રાયમાં ખ્યાલ આવી ગયું, શ્રદ્ધામાં ખ્યાલ આવી ગયું કે અત્યારે પર્યાયનું પરિણમન તો એના સ્વભાવભૂત ચાલે છે, પણ એ સ્વભાવભૂત ચાલે છે એમાં તો મને કાંઈ આનંદ આવતો નથી, એમાં તો મિથ્યાત્વ ચાલી રહ્યું છે, એમાં તો મને રાગદ્વેષ દેખાય છે. આ આવું પર્યાયનું પરિણમન હોય તો એ પર્યાયનો પરિણમનનો સ્વભાવ વિભાવ સ્વભાવથી પરિણમે છે, તો હવે જેવા પરિણમન નથી એવી વસ્તુ શુદ્ધતા પડેલી છે અને એ શુદ્ધતાનું તો મારે કામ છે, ત્યાં એ દ્રષ્ટિમાં અભિપ્રાય ફરી જાય છે. બે સ્વભાવનું જ્યાં એને જાણવું વર્તતું હતું ત્યાં સુધી દ્રવ્ય કુટસ્થ હતું અને પર્યાય પરિણમનશીલ એના જ્ઞાનમાં ખ્યાલમાં આવતી હતી. હલો હલો, હાજી હલો. ત્યાં સુધી જ્ઞાનમાં શું હતું કે જ્ઞાનમાં જે જાણવું વર્તતું હતું એ જાણવામાં દ્રવ્ય કુટસ્થ જણાતું હતું અને પર્યાય પરિણમનશીલ જણાતી હતી. એ જ્ઞાનમાં જાણવું ચાલુ હતું, પણ એ જ્ઞાનમાં પર્યાયમાં પરિણમન જે જણાતું હતું એ રાગદ્વેષવાળું જણાતું હતું, રાગદ્વેષ મોહ એમાં પ્રગટ થતા, અને જ્ઞાયક તો કુટસ્થ ત્રિકાળી ધ્રુવ હતો. તો જ્ઞાને જ્યાં એવો નિર્ણય સ્વભાવનો કરી, દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કરી, અને જ્યાં જ્ઞાન એવા ભાવ રૂપે આવ્યું કે આ તો દ્રવ્ય સ્વભાવ છે ને એ મારો સ્વભાવ છે, આ પર્યાયનું પરિણમન છે એ મારો સ્વભાવ નથી, એવો જ્યાં જ્ઞાનમાં દ્રવ્ય સ્વભાવને પર્યાય સ્વભાવમાંથી, પર્યાય સ્વભાવને ગૌણ કરી અને દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કાંતે આવ્યો જ્ઞાનમાં, ત્યાં જ શ્રદ્ધા છે ને એ શ્રદ્ધાનું પરિણમન, અભિપ્રાયનું પરિણમન દ્રવ્ય તરફ વળવા માંડે છે, અને એ દ્રવ્ય તરફ જ્યાં પરિણમન વળે છે
ज्ञान निर्णय करीने विषय सोपे छे श्रद्धा ने अने त्याज श्रद्धा हूँ द्रव्य छू हूँ त्रिकाल छू हूँ शुद्ध छू एवी रीते ए श्रद्धा एनो अभिप्राय कायम करवा माटे ई द्रव्य तरफ झुके छे द्रव्य तरफ अहम करे छे आ द्रव्य ज हूँ छू आ शुद्धता ज हूँ छू आ त्रिकाल स्वभाव ज हूँ छू एने एम कहेवाय छे के दृष्टिए द्रव्य नो बे पकड़ी लीधो अभिप्राय आ जीव नो फरी गयो अभिप्राय मां श्रद्धा अहम आवी गयो के हूँ त्रिकाल स्वभाव ज छू હું જ્ઞાયક ભાવ જ છું હું ભૂતાર સ્વભાવ જ છું અપરિણામી સ્વભાવ જ છું એમ જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જામી ગઈ તો એ દ્રષ્ટિને એમ કહેવાય કે એ દ્રષ્ટિએ એકાંતિક પોતાના દ્રવ્ય સ્વભાવને પકડ્યો હવે એ જ્યાં દ્રવ્ય સ્વભાવને એકાંતપણે શ્રદ્ધા દ્રવ્યમાં પોતાની સ્થાપના કરી જ્યાં સ્થાપના કરે છે એ જ સમયે એ થઈ તો એ જ સમયે જે જ્ઞાન અશુદ્ધતા રૂપ પરિણમતું હતું જે જ્ઞાન સામાન્ય ઉપયોગ રૂપ પરિણમતું હતું એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપ કન્વર્ટ થઈ જાય છે અને એ જે જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપ કન્વર્ટ થયું એ સમ્યક જ્ઞાનનું નામ અનેકાંતિક જ્ઞાન છે એ અનેકાંતિક જ્ઞાન એવું છે કે એ અનેકાંતિક જ્ઞાન જેવું દ્રવ્ય છે એને જેમ છે એમ જાણે છે અને જેવી પર્યાય છે એવી પર્યાયને પણ જેમ છે તેમ જાણે છે નિર્વિકલ્પ દશાના કાળમાં શ્રદ્ધા જે હું આ છું એમ અહમ કરે છે હું દ્રવ્ય છું એમ એ જ સમયે એ જ્ઞાન સમ્ય જ્ઞાન રૂપ પરિણમે છે અને એ સમ્ય જ્ઞાન રૂપ પરિણમતા જ્ઞાનમાં જેવું દ્રવ્ય છે એવી તો અભેદ જ્ઞાનનું પરિણમન ચાલુ છે અને એ જ સમયે પર્યાયમાં જે આનંદ આવ્યો એવા આનંદનું પણ એ પર્યાયમાં જ્ઞાન વર્તે છે એ આનંદનું જ્ઞાન પણ જ્ઞાનમાં વર્તે છે અને ત્રિકાળી દ્રવ્યનું પણ જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે એવા જ્ઞાનને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન એક સમયના જ્ઞાનમાં યુગપદ વર્તતું હોવાને કારણે એવા જ્ઞાનને અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે અનેકાંતિક જ્ઞાનનો જન્મ સમ્યક એકાંત પૂર્વક જ થાય છે જ્યાં સુધી સમ્યક એકાંત એવી દ્રષ્ટિ અને એવું જ્ઞાન સમ્યક એકાંત પૂર્વક પ્રગટ થતું નથી ત્યાં સુધી વાસ્તવિકપણે અનેકાંતિક જ્ઞાનનો જન્મ થતો જ નથી અનેકાંતિક જ્ઞાન એને જ કહેવાય કે જે જ્ઞાનમાં જાણવું સમ્યક પ્રકારે થતું હોય સમ્યક પ્રકારે જાણવું એને કહેવાય કે જે જ્ઞાનમાં સ્વસંવેદનપૂર્વક જાણવું થતું હોય સ્વસંવેદનપૂર્વક જાણવું એને કહેવાય કે જે જ્ઞાનમાં મિથ્યા જ્ઞાનનો અભાવ થઈ ગયો હોય અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય એ સમ્યક જ્ઞાન એક સમયમાં એ અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં ત્રિકાળી દ્રવ્યને પણ જેમ છે તેમ જાણે છે અને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે આનંદની પર્યાયનો જન્મ થયો નિર્વિકલ્પ દશાના કાળમાં એવી નિર્વિકલ્પ આનંદની પર્યાયને પણ એ જ સમયે એ જ્ઞાન જાણે છે તો એ દ્રવ્ય અને પર્યાયને યુગપદ જાણવું એ જ્ઞાનમાં વર્તતું હોવાને કારણે એવા જ્ઞાનનું નામ અનેકાંતિક પડે છે એવા અનેકાંતિક જ્ઞાન જે પ્રગટ થયું એમાં દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ જેવું છે એવું ખ્યાલમાં આવે છે એટલે જેણે આત્મા જાણ્યો એટલે બધું જાણ્યું એને ત્રિકાળી દ્રવ્યના જ્ઞાન પૂર્વક સમ્ય જ્ઞાનની ઉત્પત્તિ થતા એને દ્રવ્ય પર્યાય જેવા છે એવું જાણી લીધું નિર્વિકલ્પ દશાના કાળમાં પણ દ્રવ્ય પર્યાયનું જ્ઞાન એ જ સમયે વર્તે છે એટલે જે સમયે એકાંતિક દ્રષ્ટિ થાય છે એકાંતિક જ્ઞાન પ્રગટ થાય છે એ જ સમયે અનેકાંતિક સમ્ય જ્ઞાનનો જન્મ થાય છે એટલે એમ કહેવામાં આવે છે કે અનેકાંતિક એવું જ્ઞાન અને એકાંતિક એવી દ્રષ્ટિ એ બેનો સુમેળ છે આ બેનો સુમેળ ખરેખર નિર્વિકલ્પ દશાના તારે જ ખરેખર પ્રગટતા રૂપ જોવા મળે છે ત્યાર પહેલા જે શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ કહેવામાં આવે છે એ તો જ્ઞાન જે તરફ ચાલે છે એ જ તરફ શ્રદ્ધા ચાલતી હોય છે એ અપેક્ષાએ એને સુમેળ કહી શકાય પણ ખરેખર જ્ઞાન જ્યાં સુધી પરસન્મુખતા વાળું છે ત્યાં સુધી શ્રદ્ધામાં પણ પરની જ પ્રીતિ જ પ્રતીતિ ચાલતી હોય છે જ્યાં જ્ઞાન પોતાના સ્વભાવ સન્મુખ હું આ છું એમ નિર્ણયપૂર્વક ચાલવા માંડે છે ત્યારે શ્રદ્ધાને એ વિષય આપે છે અને ત્યારે શ્રદ્ધા પણ એની પાછળ પાછળ દોરાય અને સમ્યક રૂપે પરિણમી જાય છે પણ શ્રદ્ધા અને જ્ઞાન સાથે હોવા છતાં જ્ઞાન પરોક્ષ અનુભૂતિ કરી લે છે એ અપેક્ષાએ જ્ઞાનની કિંમત છે અને શ્રદ્ધાપૂર્વક સમ્ય જ્ઞાન થતું હોવાથી
એકલી ઈ અપેક્ષા એ શ્રદ્ધાની કિંમત છે. બે અવિના ભાવી એક સાથે જ હોય છે. કોઈની કિંમત ઓછી નથી. જેટલી જ્ઞાનની કિંમત છે એટલી શ્રદ્ધાની કિંમત છે, જેટલી શ્રદ્ધાની કિંમત છે એટલી જ જ્ઞાનની કિંમત છે. કારણ કે સમ્યક્તાનો જન્મ બેમાં એક સાથે થાય છે, માટે બેની સરખી કિંમત છે. ત્યાર પેલા નિર્ણયની ભૂમિકામાં જે કાંઈ ભજે છે એમાં માત્ર જ્ઞાનનું કાર્ય હોય છે, અને એ જ્ઞાનથી જ નિર્ણય થાય છે. જ્ઞાન જ સ્વભાવના પક્ષમાં આવીને નિર્ણય કરે છે. જ્ઞાન જ સ્વભાવમાં પક્ષમાં આવી અને પર્યાયનું પરિણામ આવું છે, દ્રવ્ય આવું કુટસ્થ થઈ ગયું છે એવા નિર્ણય ઉપર આવી અને એ જ નિર્ણય એ શ્રદ્ધાને આપે છે. અને એ શ્રદ્ધાને નિર્ણય આપે છે ત્યારે એ શ્રદ્ધામાં સમ્યક એકાંતના જન્મ થવાનો કાળ પાકે છે. અને એવો સ્વકાળ આવતા શ્રદ્ધા અહમ કરીને પરિણમી જાય છે, અને એ અહમ કરીને પરિણમે ત્યારે જ્ઞાન પણ સમ્યક જ્ઞાન થાય છે. અને એ સમ્યક જ્ઞાન અનેકાંતિક જ્ઞાન પ્રગટ થયું તો દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણે છે. એને એમ કહેવામાં આવે છે કે નિશ્ચયથી જે સમયે નિર્વિકલ્પ દશા આવી ત્યારે જ્ઞાન સ્વપ્રકાશક પૂર્વક, નિશ્ચયથી સ્વપ્રકાશક છે. સ્વપ્રકાશક પૂર્વક એટલે જ્ઞાનમાં આત્મા જણાણો એ સ્વપ્રકાશક, અને એ જ સમયે નિશ્ચયથી સ્વપર પ્રકાશક એટલે નિર્વિકલ્પ દશાના કાળમાં સ્વસંવેદન પૂર્વક જ્ઞાને આત્માને જાણ્યો એ સ્વપ્રકાશક, અને જ્ઞાને આનંદની પર્યાયનું પણ એમાં જ્ઞાન વહેતું એને પરપ્રકાશક, એમ નિશ્ચયથી જ્ઞાનનો અનુભૂતિના સમયે સ્વપર પ્રકાશક એવો નિશ્ચય સ્વપર પ્રકાશક સ્વભાવ એ સમયે પ્રગટ થાય છે. પણ એ નિશ્ચય સ્વપર પ્રકાશક સ્વભાવ પણ સ્વપ્રકાશક પૂર્વક જન્મ લેતો હોવાને કારણે ખરેખર જ્ઞાન સ્વભાવથી સ્વને જ જાણે છે, અને એ સ્વનું જાણવું થાય છે એ સમયે જ્ઞાનની સમ્યકતા સ્વપર પ્રકાશક રૂપે નિશ્ચયથી પ્રગટ થાય છે. એવા જ્ઞાનનું નામ અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. અને અનેકાંતિક જ્ઞાન સમ્યક થયા પહેલા પણ જ્ઞાનને અનેકાંત જે કીધું છે એનો અર્થ એમ છે કે એવા જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન વર્તે છે. પણ એવું જ્ઞાન વર્તતું હોવા છતાં એ જ્ઞાને દ્રવ્યની અનુભૂતિ નથી કરી, માટે એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન એવું નામ નથી આપવામાં આવતું. માટે એ ખરેખર તો મિથ્યા અનેકાંતમાં જાય છે. સમ્યક અનેકાંત તો સમ્યક દર્શનના કાળે, પ્રતીતિના કાળે, વિશ્વાસના કાળે, અનુભૂતિમાં સ્વસંવેદન પૂર્વક જન્મ થાય એને જ અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. માટે શ્રીમદજીએ કીધું છે કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા સ્વભાવ વિના કોઈ પણ અપેક્ષાએ ઉપકારી થઈ શકતું નથી. માટે અનેકાંતિક જ્ઞાનનો લોભ ન રાખવો. અનેકાંતિક જ્ઞાન સમ્યક એકાંત પૂર્વક પ્રગટ થાય છે. એવા સમ્યક અનેકાંત વાળા જ્ઞાનને જ ખરેખર અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. માટે જાણવાના લોભમાં સઘળો સંસાર છે એ વિષયને એ રીતે સમજી અને એની દ્રષ્ટિ જ્યારે દ્રવ્ય ઉપર જાય ત્યારે જ ખરેખર સમ્યક અનેકાંત જ્ઞાનનો જન્મ થાય છે. આને કહેવામાં આવે કે અનેકાંતિક જ્ઞાન અને એકાંતિક દ્રષ્ટિ વચ્ચે આવી રીતના સુમેળ હોય છે. શ્રદ્ધા અને જ્ઞાન છે ને ઈ બેનો સુમેળ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી સમ્યક દર્શનની ઉત્પત્તિ જ થતી નથી. એટલે એ અનુભૂતિ પહેલા પણ એક સમય એવો આવે છે કે એ સાથે ચાલવા માંડે છે, અને એ સાથે ચાલે ને ત્યાં જ છે ને અનુભૂતિનો જન્મ થાય છે. એટલે જ્ઞાનને શ્રદ્ધાની એવી મૈત્રી હોય છે કે એ મૈત્રી તૂટતી નથી. જ્ઞાન એવું હોય કે જે શ્રદ્ધાને પોષણ આપે, અને શ્રદ્ધા એવી હોય કે જ્ઞાનને પોષણ આપે. એટલે એમ કહેવામાં આવે કે જ્ઞાન પોષક શ્રદ્ધા અને શ્રદ્ધા પોષક જ્ઞાન. આવી રીતે કોઈ પણ જીવ, અજ્ઞાની જીવ પણ પેલા પ્રમાણ જ્ઞાનમાં આવે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પર્યાયમાં વર્તમાનમાં રાગ દ્વેષમાં વર્તી રહ્યા છે એવા, અને દ્રવ્ય એ જ સમયે વિતરાગ સ્વભાવી સમ્યક દર્શન સ્વભાવી છે. સમ્યક દર્શન સ્વરૂપ ભગવાન આત્મા છે એવો દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના પ્રમાણના વિષયનો નિર્ણય કરી પછી દ્રવ્ય અને પર્યાય પોતાના સ્વભાવથી જ જે રીતે પર્યાય પરિણમી રહી છે એ સ્વભાવથી જ પરિણમન છે એનું, અને દ્રવ્ય સ્વભાવથી જ કુટસ્થ છે એવા સ્વભાવના પક્ષમાં આવે. સ્વભાવના પક્ષમાં આવતા એને મધ્યસ્થતા આવે. મધ્યસ્થતા આવતા એના જ્ઞાનમાં એક એવી નિર્ણય જે હતો એ નિર્ણય દ્રઢ થઈને એક એવી ભૂમિકા ઉત્પન્ન થાય કે એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે, એ ખ્યાલ આવતા આવતા
જે ખ્યાલ આવ્યો એ ખ્યાલ અંદર વર્તવા માંડે તો દ્રષ્ટિ પણ એ તરફ ચાલી જાય અને શ્રદ્ધા જ્યાં એ તરફ ચાલી જાય તો શ્રદ્ધાનું જે રાગમાં અહમ ચાલતું હતું કે રાગ તે હું એવું અહમ છૂટી અને શ્રદ્ધાનું અહમ જ્ઞાયક તે હું એમ આવી જાય અને જ્ઞાયક તે હું એવો અભિપ્રાયની કેળવણી એની થતા એવા જ્ઞાનમાં સમ્યક અનેકાંતનો જન્મ થાય અને એ સમ્યકાંત અનેકાંતના જન્મમાં દ્રવ્ય જેવું છે એ જાણે એની પર્યાય જેવી છે એમ જાણે એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે અને એ સમયે અનુભૂતિના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ પણ અંદરમાં છે એવું પણ એ સમ્યક જ્ઞાનમાં જાણવું થઈ જાય છે. માટે જ્ઞાની સદાય પર્યાયથી ઉદાસીન રહે છે અને એ સદાય પોતાના ત્રિકાળી દ્રવ્યથી જ તન્મુક્તા રાખતો હોય છે એવો આનો અર્થ કહેવામાં આવે છે. આ પાંચમો બોલ થયો. હવે આ છેલ્લો છઠ્ઠો પ્રશ્ન છે એ આપણે આજે લઈ લઈ કે અશુદ્ધ એવા રાગને પારિણામિક સંજ્ઞા કઈ રીતે આપવામાં આવી છે. અશુદ્ધ એવા રાગને પારિણામિક ભાવ પણ કીધો છે એ આપણે પૂર્વે ચર્ચા થઈ ગઈ છે, છતાં હું કહી દઉં કે એક તો એ રાગની પર્યાય છે, એ ત્રિકાળી દ્રવ્યની જ પર્યાય છે એટલે એને પણ પારિણામિક કહેવામાં આવે છે. અને રાગ છે એને નિરપેક્ષ જોવો તો એને કોઈ પણ જાતના ચારિત્ર મોહના કર્મની ઉદયની અપેક્ષા પણ નથી અને ત્રિકાળી દ્રવ્યથી ચારિત્રની પર્યાય છૂટી છે એવી પણ અપેક્ષા નથી. માટે એ રાગ નિરપેક્ષ છે, માટે પણ તેને પારિણામિક કહેવામાં આવે છે. પારિણામિક એટલે નિરપેક્ષ એવા રાગને પારિણામિક સંજ્ઞા પણ આપવામાં આવી છે. જય ધવલમાં આ વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણા પ્રવચનોમાં રાગને પણ પારિણામિક ભાવ કહી અને નિરપેક્ષતા સિદ્ધ કરી અને એ નિરપેક્ષ એને જોતા એની દ્રષ્ટિ રાગ ઉપરથી છૂટી અને ત્રિકાળી દ્રવ્ય ઉપર ચાલી જાય. માટે રાગને પારિણામિક ભાવ કહી અને પર્યાય દ્રષ્ટિ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો આશય આમાં રહેલો છે. રાગને પારિણામિક કહી અને રાગને સિદ્ધ નથી કરવો પણ રાગની નિરપેક્ષતા બતાવી અને વિતરાગ સ્વભાવી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવવા માટે રાગને નિરપેક્ષ બતાવી પારિણામિક બતાવીને કોઈ અપેક્ષા વગર બતાવતા એની અપેક્ષા ઉપરથી દ્રષ્ટિ છૂટી અને નિરપેક્ષ એવા દ્રવ્ય સ્વભાવ ઉપર જાય એના માટે રાગને પારિણામિક સંજ્ઞા કહી અને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આપણી આ જે પ્રશ્નોત્તરી હતી એ પૂરી થાય છે. હવે આમાં કોઈને પ્રશ્નો હોય તો 5-10 મિનિટ જેટલું તમારે ચલાવવું હોય એ પૂછી શકાય. મારો એક પ્રશ્ન હતો કે આપે જે સમ્યક પ્રમાણ જ્ઞાનમાંથી અધ્યાત્મ પ્રમાણ એટલે જે આગમ પ્રમાણ છે એમાંથી અધ્યાત્મ પ્રમાણનો જન્મ ક્યારે થાય અને કોને હોય અને એમાં શું શું આવે? હવે આગમ પ્રમાણ છે એ તો આપણે રાગદ્વેષ મોહવાળી પર્યાય સાથેનું જે દ્રવ્ય છે એને આગમ પ્રમાણ કહેવાય અને અધ્યાત્મ પ્રમાણ એને કહેવાય કે ત્રિકાળી દ્રવ્ય અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ એની પર્યાય અને આખું ત્રિકાળી દ્રવ્ય એ બેયને સાથે જોવા એને અધ્યાત્મ પ્રમાણ કહેવામાં આવે. જ્યારે તમે પર્યાયને એકલી સિદ્ધ કરવી હોય તો અધ્યાત્મનો વ્યવહાર કહેવાય અને ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું હોય તો અધ્યાત્મનો નિશ્ચય કહેવાય અને અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહાર એ બેયને સાથે જોવા એને અધ્યાત્મનું પ્રમાણ કહેવામાં આવે. એ અધ્યાત્મનું પ્રમાણ આગમના પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્ય ઉપર જ્યારે દ્રષ્ટિ પડે અને એ દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનમાં સમ્ય જ્ઞાનનો જન્મ થાય ત્યારે અધ્યાત્મનું પ્રમાણ એને કહેવામાં આવે. અધ્યાત્મના પ્રમાણમાં અધ્યાત્મનો નિશ્ચય દ્રવ્યને કહેવાય અને અધ્યાત્મનો વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રાણી મોક્ષમાં જ પ્રગટ થયો એને કહેવાય. એવા અધ્યાત્મના નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, અધ્યાત્મનો વ્યવહાર એટલે સમ્યક પર્યાય, એ સમ્યક પર્યાય અને સમ્યક દ્રવ્ય એ બેયને સાથે જોવું એને અધ્યાત્મનું પ્રમાણ કહેવામાં આવે. એ અધ્યાત્મના પ્રમાણનો જન્મ જ્યારે આગમ પ્રમાણમાંથી ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય ત્યારે એનો જન્મ થાય. બહુ સરસ, બહુ સરસ, ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ, ઘણો બધો ખુલાસો થઈ ગયો, બહુ સ્પષ્ટીકરણ થયું. ભેદ જ્ઞાન થી એ જે યથાસ્થિત પદાર્થ નિશ્ચય કર્યો છે એ જ અનેકાંત છે. યથાર્થ પદાર્થનો નિશ્ચય કર્યો છે. પદાર્થ, પદાર્થની પરિભાષા તમે શું બાંધો છો? પદાર્થની પરિભાષા બે પ્રકારે કરવામાં આવે છે.
पदार्थ द्रव्य पर्याय स्वरूप वस्तु ने पण पदार्थ कहेवाय अने एकला द्रव्य ने पण पदार्थ कहेवाय। तो पदार्थ एटले शू? पदार्थ एटले द्रव्य पर्याय नी वात छे के द्रव्य नी वात छे? એટલે કે જે પ્રવચન સાર ગાથામાં જે પંચ રત્નત્રય ગાથા છે, જે લાસ્ટ ચરણાનિયો ચુલિકામાં, એમાં પદાર્થ નિશ્ચય, હા પદાર્થ યથાર્થ પદાર્થ નિશ્ચય એ વાત આવી છે, તો એ સમય એટલે એટલે હા એટલે એટલે એમાં એમાં એમ વાત છે કે ઈ જે ગાથા જે છેલ્લી 271 થી 275 જે આવી છે ને, જેમાં સંસાર તત્વ અને મોક્ષ તત્વ અને એ બધી ચર્ચાઓ છે, છેલ્લી 5 ગાથા પ્રવચન સારની છે, એમાં એમાં એમ કહેવા માંગે છે કે પદાર્થનો યથાર્થ નિશ્ચય કરી અને ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન હંમેશા બે વચ્ચે હોય, તો બે વચ્ચે ભેદ જ્ઞાન હોય એમાં કેવી રીતે ભેદ જ્ઞાન કરવું? કે પરથી ત્રિકાળી દ્રવ્યનું ભેદ જ્ઞાન કરવું, કર્મથી ત્રિકાળી દ્રવ્યનું ભેદદાન કરવું, રાગાદી ભાવથી ત્રિકાળી દ્રવ્યનું ભેદદાન કરવું, એક સમયની પર્યાયથી ત્રિકાળી દ્રવ્યનું ભેદદાન કરવું, અતિન્દ્રિય જ્ઞાન પર્યાયથી પણ ત્રિકાળી દ્રવ્યનું ભેદદાન કરવું, એવો ભેદ જ્ઞાનનો પ્રકાર જેને ભજે કે પર્યાય તે હું નહીં અને દ્રવ્ય તે હું, એવો ભેદ જ્ઞાનમાં નિર્ણયપૂર્વક જે ભેદ જ્ઞાન યથાર્થપણે દ્રવ્યની સન્મુખ થઈ અને દ્રવ્યનું સ્મરણ કરીને પ્રવૃત્તિશીલ જે પર્યાય થાય, એટલે આ બેનનો પ્રશ્ન હતો, એનો જવાબ સંભળાઈ ગયો કે ફરીથી કહું? જરા ફરીથી રિપીટ કરો ને પ્લીઝ. હા, બેનનો પ્રશ્ન એમ છે કે ભેદ જ્ઞાન એવું એને કહેવાય કે પદાર્થનું યથાર્થ જ્ઞાન ભેદ જ્ઞાન થાય એને જ અનેકાંતિક જ્ઞાન કહેવાય કે શું, એવો બેનનો પ્રશ્ન છે. તો એનું એનું સ્પષ્ટીકરણ એમ છે કે પદાર્થ એટલે ત્રિકાળી દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન યથાર્થપણે ભેદ જ્ઞાન પૂર્વક જે જીવને વર્તે, એટલે કે અભેદ આત્મા છે એનું જ્ઞાન જે જીવને એની જ્ઞાનની પર્યાયમાં વર્તે ભેદ જ્ઞાન પૂર્વક, એટલે ભેદ જ્ઞાન પરથી ત્રિકાળી દ્રવ્ય સાથે હોય, કર્મથી ત્રિકાળી દ્રવ્ય સાથે હોય, રાગથી ત્રિકાળી દ્રવ્ય સાથે હોય, ઇન્દ્રિય જ્ઞાનથી ત્રિકાળી દ્રવ્ય સાથે હોય, એક સમયની જ્ઞાનની ઉપયોગરૂપ પર્યાયથી ત્રિકાળી દ્રવ્ય સાથે હોય અને અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયથી પણ ત્રિકાળી દ્રવ્ય સાથે ભેદ જ્ઞાન હોય, આટલા ભેદ જ્ઞાનના પ્રકારમાં કોઈ પણ ભેદ જ્ઞાનનો પ્રકાર ભજે કે આ હું નથી અને હું ત્રિકાળી દ્રવ્ય છું, એવું ત્રિકાળી દ્રવ્યમાં અહમ થઈ અને યથાર્થ ભેદ જ્ઞાનની સ્થિતિ અભેદના જ્ઞાન પૂર્વક વર્તે, એવું જ્ઞાન જે અભેદનું પ્રગટ થાય એને ખરેખર ભેદ જ્ઞાન શું કહેવાય? તો એવા અભેદના જ્ઞાન પૂર્વક જે ભેદ જ્ઞાન વર્તે એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન નામ પડે અને એ જ્ઞાનમાં અનેકાંતિક જ્ઞાનનો જન્મ થાય એમ કહેવામાં આવે. આ પ્રવચન સારની છેલ્લી 5 ગાથા છે ને, 271 થી 275, એમાં સંસાર તત્વ મોક્ષ તત્વ એ બધું બતાવ્યું છે, એમાં આ વિસ્તાર આ પ્રકારનો આવ્યો છે. બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચેતનભાઈ, અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય અને એક સમયની જ્ઞાનની વર્તતી પર્યાય, એટલે એ શુદ્ધ પર્યાય કેવી એના અંદર તમે ભેદ કરો છો? એક એક સમયની જ્ઞાનની પર્યાય છે ને, એ જ્ઞાનની પર્યાય છે, એ અતિન્દ્રિય નથી, એમાં માત્ર જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનની પર્યાયમાં હું આત્મા છું એવું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ નથી થતો. અતિન્દ્રિય જ્ઞાન અનુભવવાળા જ્ઞાનનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે, અને જ્યાં સુધી અનુભવપૂર્વક જ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી એને માત્ર જ્ઞાન કહેવામાં આવે છે, અને એ જ્ઞાન આત્મા સાથે અભેદ થઈને પરિણમે ત્યારે જે જ્ઞાનનો ઉત્પાદ થાય એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એટલો અતિન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન વચ્ચે ફરક છે. પ્રગટ થતું જ્ઞાન જો અતિન્દ્રિય જ્ઞાન જ હોય, પ્રગટ થતું જ્ઞાન જો અતિન્દ્રિય જ્ઞાન હોય તો અતિન્દ્રિય જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન છે. તો જો કોઈને સ્વસંવેદન જ્ઞાન બધા એને પ્રગટ થતું પ્રગટ થતું હોય તો પછી એને પુરુષાર્થ જ નથી રહેતો કાંઈ, એટલે પ્રગટ જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાનમાં હું આત્મા છું એવું અભેદ પરિણમન થાય એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે.
હા એટલે નિર્મળ પર્યાયો બી આપણે કહીએ છીએ બધા જ પરિણામોથી દ્રવ્ય અલગ છે એટલે આ નિર્મળ કે શુદ્ધ પર્યાયનો પરિણામ અને એક સમયની જ્ઞાની વર્તી પર્યાય એટલે જે હમણાં પ્રગટ શુભાશુભ ભાવ રાગ વાળી રાગ દ્વેષ મોહ વાળી પર્યાય સમ્યક જ્ઞાન રૂપ ન પરિણમતી હોય ત્યાં સુધી જ્ઞાન ની પર્યાય અજ્ઞાન રૂપ પરિણમે છે એમ કહેવામાં આવે છે. એટલે ઈ જ્ઞાન ની પર્યાય હા અજ્ઞાન રૂપ પરિણમે છે એમાં રાગ દ્વેષ એમાં નથી આવ્યા. બેન એવું છે કે રાગ ની પર્યાય તો પ્રથક રીતે છે, એ બે ની નિકટતા જ્ઞાન ની પર્યાય ને રાગ ની પર્યાય ની નિકટતા ને કારણે એવું લાગે છે કે આ રાગ આમાં આવી ગયો, પણ રાગ જ્ઞાન માં આવતો નથી. જ્ઞાન તો સ્વચ્છ થઈ ગયું છે અનાદિથી એવું ને એવું એ જ્ઞાન માં. એટલે તો રાગ છે એવો ખ્યાલ એટલે જ આવે છે કે જ્ઞાન માં રાગ આવ્યો નથી એટલે ખબર પડે છે કે રાગ જુદો છે એમ. એવું છે તો એ જ એક મિથ્યા જળ છે અહીંયા. એક સાચી વાત છે તમારી, બહુ વાત બહુ સરસ. ધન્યવાદ, થેન્ક યુ, ખૂબ ખૂબ સરસ.